આજથી શૈક્ષણિક સત્ર 2023-24 નો પ્રારંભ થયો છે ત્યારે આજે બાલ મંદિરના ભૂલકાઓએ પ્રથમવાર શાળામાં પ્રવેશ કર્યો હતો ત્યારે સુરતની શાળાઓ દ્વારા બાળકોને આવકારવા ખૂબ ઉત્સાહિત જોવા મળી હતી ત્યારે સુરતના નરઠાણ રોડ ખાતે આવેલ સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ વિદ્યાશાળામાં બાળકોનો પહેલો દિવસ યાદગાર બની રહે એ માટે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે બાળકો શાળાના પ્રથમ દિવસે શાળામાં જતા રડતા જોવા મળતા હોય છે પણ બાળકોને શાળામાં નહીં પણ કોઈ ફનફેરમાં આવ્યા હોય અને બાળકો શાળાના વાતાવરણ ભળી જાય એ માટે શાળા દ્વારા ભવ્ય પ્રવેશ ઉત્સવ રાખવામાં આવ્યો હતો જેમાં સૌ પ્રથમ બાળકોનું સ્વાગત કંકુ ચોખા અને ચોકલેટથી કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાળકો માટે જમ્પિંગ મિની ટ્રેન ચકડોળ જેવા સાધનો શાળાના પ્રાંગણમાં જ મૂકવામાં આવ્યા હતા જેથી શાળાના પહેલો દિવસે બાળકોને યાદગાર બની રહે ત્યારે શાળામાં આ રીતનો પ્રવેશ ઉત્સવ કરાવતા બાળકો તેમજ તેમના વાલીઓ પણ ખૂબ ખુશખુશાલ જોવા મળ્યા હતા સાથે શાળાના ટ્રસ્ટી પરેશભાઈ પટેલ પણ બાળકો સાથે બાળક બનીને ડાન્સ કરતા અને ખૂબ ખુશ જોવા મળ્યા હતા ગઢવી અંકિતા બ્રિજેશ કુમાર બેન કઈ સ્કૂલમાં આપના બાળકનું એડમિશન લીધું સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ આજે કેવા પ્રકારનો પહેલો દિવસ હતો આજે થોડો ટાઈમે રડ્યો પણ મને એમ સારું લાગ્યું પછી એકદમ સેટ થઈ ગયો બધી રાઇડ્સ ને બધું છે અને બાળક એકદમ ખુશ થઈને હવે રમે છે ઘરે આવવાનું નામ પણ નહીં લેતા આજે બધી રાઇડ છે બાળકો માટે ચિલ્ડ્રન પછી સાયકલિંગ બધું જ છે સારું રહ્યું નમસ્કાર પરેશ પટેલ સંસ્કાર બસ બાળકોને વેલકમ સાથે નવી નવી ગિફ્ટ નવું એન્જોય નવું ઇવેન્ટ સાથે અમે આયોજન કર્યું છે અને બાળકોને ચોકલેટ સાથે વેલકમ અને નવી નવી ગિફ્ટ આપીને વેલકમ કર્યું છે ખાસ શરૂઆતમાં જયારે બાળકોને મેળા જેવું આયોજન કરીએ ત્યારે એવું એવું લાગે છે કે અમે સ્કૂલમાં નથી જતા ફક્ત આનંદ અને એન્જોય માટે જઈએ છીએ સાત દિવસ જે આવો વાતાવરણ રહેશે અને વાલીઓનો પણ ઉત્સાહ એવો છે કે સર બાળકોને સરસ ગમ્યું છે અને બીજું કે અમને એવું હતું કે પહેલા દિવસે બાળકો રડશે અમને હેરાન કરશે મથાવશે થોડા રડશે પણ એ લોકોને ઘર જેવું વાતાવરણ અહીં આપવામાં આવ્યું છે કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો આજે આ વર્ષે અમારે ત્યાં નવા એડમિશન 411 વિદ્યાર્થીઓ છે જેમાં બાળમંદિરના 158 વિદ્યાર્થીઓ છે